મૃત્યુથી શોક છવાયેલો છે. વધુ માહિતી સાથે સંવાદદાતા પ્રેમલ ફોનલાઈન પર જોડાઈ ગયા છે. પ્રેમલ, એક જ પરિવારના ચાર લોકોના મોતથી હાલ તો માતમનો માહોલ ત્યાં જોવા મળી રહ્યો છે. ગણેશજીની સ્થાપના બાદ તેમના વિદાયનો આ અવસર હતો, પરંતુ તે કેવી રીતે માતમમાં ફેરવાઈ ચૂક્યો છે અત્યારે હાલ ત્યાં કયા પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે પ્રેમલ? ચોક્કસ, જે પ્રકારે ગતરોજ સાંજના સુમારે જ પ્રજાપતિ સમાજના જે ઘરે જે ગણેશ સ્થાપન કર્યું છે, ત્યારબાદ ગતરોજ સાંજે વિસર્જનની જે વિધિ હોય એ વિધિ કરવા ત્યાં પાટણ જે સરસ્વતી જળાશય છે ત્યાં પહોંચ્યા હતા, અને ત્યારબાદ જે જળાશયની અંદર ગણેશજીનું વિસર્જન કરતા સમયે જ એક બાળક તેંગડી પાણીની અંદર ગરકાવ થઈ જવા પામ્યું છે, અને તેને બચાવવા બે પુત્ર મામા અને માતા ત્રણેય જણા પાણીમાં ઊંડા ખાડાની અંદર ગરકાવ થઈ જવા પામ્યા હતા. ત્યારે આ બાબતની જાણ તંત્ર પણ તાબડતોબ ઘટનાસ્થળે પહોંચ્યું હતું, અને ઘણી જહેમત બાદ જે ચારેયના જ મૃતદેહો છે તેને બહાર કાઢવામાં આવ્યા હતા. ત્યારે તેઓને પીએમ કરાયા બાદ તેમના નિવાસ સ્થાને પાટણ વેરાઈચકરા ખાતે લાવવામાં આવ્યા હતા. ત્યારે આજે તેમની અંતિમ વિધિ એટલે કે અંતિમ યાત્રા નીકળતા મોટી સંખ્યામાં પ્રજાપતિ સમાજ સહિત અન્ય સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા, અને હૈયાફાડ રુદન સાથે અંતિમ વિધિ કરાઈ હતી. જી બિલકુલ, થી આભાર પૂરી માહિતી માટે.